શાસ્ત્રો જે આપણા છે જે પણ આપણા ધર્મગ્રંથો છે ને આપણે શાસ્ત્રો તરીકે જોઈએ છીએ જાણીએ છીએ અને લોકશાસ્ત્ર શું છે લોકોની માન્યતાઓ લોકવાર્તાઓ લોકગીતો કથાઓ અથવા તો લોકની જે પણ જે રિવાજો છે જે માન્યતાઓ છે એ બધા લોકશાસ્ત્રો છે હવે શાસ્ત્રોના રામ જુદા છે રામાયણમાં રામ જુદા છે એક આદર્શ પુરુષ તરીકે આદર્શ પતિ તરીકે આદર્શ પુત્ર તરીકે આદર્શ ભાઈ તરીકે આદર્શ રાજા તરીકે રામને આપણે જોયા છે એક મર્યાદા પુરુષોત્તમ તરીકે લોકશાસ્ત્રોમાં રામ જુદા છે લોકગીતોમાં લોકકથાઓમાં લોકવાર્તાઓમાં લોકોએ પોતાની રીતના રામને કલ્પી લીધા છે તો બહુ વાસ્ટ ડિફરન્સ જેને કહેવાય એક્સ્ટ્રીમ ઉપર બે છેડા લાગે કે ભાઈ શાસ્ત્રોમાં તો આવા રામ છે લોકશાસ્ત્રોમાં આવા રામ નથી તો લોકશાસ્ત્રોના રામ છે એ જુદા છે બીજું આપણા જે લોકગીતો છે ને એ લોકના શ્લોક છે શ્લોકના રામ જુદા છે લોકના શ્લોકના રામ જુદા છે શ્લોકમાં જે રામ છે દાખલા તરીકે લોકાભિરામ રણ ધીરમ જે આપણે શ્લોક બોલતા હોઈએ છીએ તો એ રામ આખા અલગ છે એક મર્યાદા પુરુષોત્તમ લોકોએ તેને પોતાની રીતના કલ્પી લીધા છે એટલે લોકોએ શું કર્યું હોય કે પોતાનું જે ગમતું કોઈ પાત્ર હોય ને એને રામ તરીકે આરોપિત કરી દીધું હોય એને ઇમેજિન કરી લીધું હોય કે આ રામ છે પછી એ પાત્ર જે પણ હરકત કરતું હોય એ રામના નમે ચડી જાય તો એવા લોકગીતોમાં ને એવા ઉદાહરણ હું તો આધાર વગર તો વાત કરું જ નહીં મેં એવું લખ્યું છે જ્યારે આ પ્રકરણમાં કે લોકના રામ જુદા ને શ્લોકના મતલબ લોકશા લોક શાસ્ત્રના જુદા ને શાસ્ત્રના જુદા તો એ લોકગીતના આધારે જ મેં લખ્યું છે એટલે બે અલગ જ છે હા લોકગીતમાં એવા ક્યાં ઉદાહરણો છે જે શાસ્ત્રો કરતા અલગ છે હા બિલકુલ સરસ જો એક બહુ જ જાણીતું લોકગીત છે બધાએ સાંભળ્યું હશે હવે એના રામની તમે કલ્પના કરજો એક બાજુ તમે પેલા રામાયણના રામનું એક મનમાં એક ચિત્ર અંકિત કરો કે વનવાસ જાતા રામ છે ધનુષભંગ કરતા રામ છે ગાદી ઉપર બેસતા રામ છે ભાઈ ભરતને ગાદી આપી દેતા રામ છે કે રાવણને મારતા રામ છે એનું એક ચિત્ર તમે મન મનમાં કલ્પો અને હવે તમે આ લોકગીતના રામ જુઓ લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માયરા જો પેલી લીટી લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા રામ મર્યાદા પુરુષોત્તમ સીતાને મારે કોઈ દિવસ પત્ની ઉપર હાથ ઉપાડે કલ્પના જ ના આવે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા હવે સીતાનું પાત્ર તમે કલ્પો સીતા એટલે પતિને જ્યારે વનવાસ મેળો તો એની સાથે ચાલી નીકળે એને તો વનવાસ ન તો મેળો તોય ચાલી નીકળ્યા એટલું બાર વરસનું એને વનવાસ સહન કર્યો રાવણ અપહરણ કરી ગયો એનું પછીની જે પરિસ્થિતિ તમે જુઓ અશોકવાટિકામાં લંકામાં તો એ સીતા તમે કલ્પનો આના સીતા તમે જુઓ જેને લોકોએ જેને રામ અને સીતા કીધા છે બીજી લીટી એ ફૂલ કે રે દડુલી એ વેર વાળા જો હવે રામ સીતાને મારે સીતા પાછા સામું વેરવાળે આવું કોઈ દિવસ બને આ લોકોએ કલ્પેલા રામ અને સીતા છે શાસ્ત્રોના જુદા છે લોકશાસ્ત્રોના જુદા છે સરસ લોકગીત છે રામ અને સીતા વચ્ચે વેરવાયડા હવે સીતા કહે છે રામ તમારે બોલડીએ હું પર ઘેર ખાંડવા જો રામ તમારે બોલડીએ હું પર ઘેર ખાંડવા જો રામ કે છે તમે જશો જો પર ઘેર ખાંડવા હું હાંભેલું હું થઈશ જો સીતા કહે છે કે જો તમે મને બોલશો તમે મને ખીજાશો કટાક્ષ કરશો મેણા મારશો ને તો હું બીજી ઘેરે બાજુના ઘરે હું ખાંડવા વઈ જઈશ વસ્તુ ખાંડવી છે કોઈ જુવાર ધાન્ય ખાંડવું છે તો હું અહીંયા આવી નહીં રહું તમે બોયલા કરશો તો તો હું બાજુવાળાને ઘેરે જઈને ખાંડી આવીશ તો રામ કહેશે કે તમે ત્યાં જાશો તો હું તમારે ત્યાં પાછળ આવીશ ને હું સાંભેલું થઈ જઈશ તો આવી વડછડ જેને કહેવાય બહુ લાંબુ ગીત છે એવું કે છે રામ તમારે બોલડીએ હું બળીને ઢગલો થઈશ જો તમે મને બહુ મેણા મારશો ને તો હું બળી જઈશ સળગી જઈશ અને રાખનો ઢગલો થઈ જઈશ તો એ રામ પાછા નથી વળતા લોકશાસ્ત્રોના રામ એ કે છે કે તમે થશો જો બળીને ઢગલો હું ભભૂતિયો થઈશ હું મારા શરીરે ભભૂત લગાડી લઈશ હું સાધુ થઈ જઈશ બાવો થઈ જઈશ ભભૂત લગાડેલો તો એક આમ તો હળવાટોનનું આ ગીત છે પણ કલ્પના કરો કે આવું કોઈ દિવસ બને રામ અને સીતા વચ્ચે રામ કોઈ દિવસ સીતાને મારે સીતાએ વાળવાની વાત કરે આવું કોઈ દિવસ ના બને પણ લોકોના ઘરમાં આ મારા તમારા આપણા ઘરની ઘટના છે પુરુષ અને સ્ત્રી વચ્ચે ક્યાંક નાની મોટી બાબતે થોડું બોલવાનું થયું હોય ક્યાંક મેણા ટોણા થયા હોય પુરુષ કંઈક આડું આવડું બોલતો હોય સ્ત્રી સામે ગુસ્સે થતી હોય એ પ્રકારનું આપણા ઘરની વાત છે પણ એને આપણા પૂજ્ય પાત્રો જે છે ચાહે રામ સીતા હોય ચાહે રાધાકૃષ્ણ હોય ચાહે શિવ પાર્વતી હોય એ પૂજ્યપાત્રો સાથે જોડી દેવી એટલે એ વાતો વાયરલ થઈ જાય લોકો સ્વીકારી લે લોકો માની લે એટલા માટે આવી ઘર ઘરાવ ઘટનાઓ ડોમેસ્ટિક જે ઇવેન્ટ્સ છે ડોમેસ્ટિક જે ઘટનાઓ છે એને પૂજ્યપાત્રો રામ સીતા સાથે જોડી અને લોકગીત બનાવી દેવામાં આવ્યો એટલે આપણને એમ લાગે કે અવા રામ પણ એ લોક શાસ્ત્રોના રામ છે લોકોના રામ છે એ શાસ્ત્રોના રામ નથી તો જો અહીંના રામ જુદા છે ત્યાંના જુદા છે આ પ્રકરણમાં આવી વાતો છે હા બિલકુલ બિલકુલ બીજા એવા કયા ઉદાહરણ છે જેમાં અલગ રીતે જોવા મળતું હોય હા ઘણા છે એક લોકગીત છે રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ ભાઈ હાઈ શિકાર રે રામૈયા રામ હવે એક ગીત છે બહુ લાંબુ છે અત્યારે મને આખું યાદ નથી તો એમાં એવી આવે છે કે લક્ષ્મણ શિકાર કરવા જાય છે પછી રામને લાગી તરસડી રામૈયા રામ રામને તરસ લાગી લક્ષ્મણ ને કીધું કે લક્ષ્મણ ક્યાંક થી પાણી ગોતી આવ મને તરસ લાગી છે પછી લક્ષ્મણ જાડવા ઉપર ચેડ્યા અને જોયું તો દૂર એક પાણીની ખરખરડી એક નાનું ઝરણાં જેવું વહે છે એણે કીધું કે ત્યાં દૂર છે હું તમારા માટે ભરતો આવું તો પછી બે ભાઈ સાથે ત્યાં જાય છે તો ત્યાં એક બાળકુંવારી એક કન્યા પાણી ભરવા આવે છે તો એને કીધું કે અમને પાણી પીવડાવશો અમારી પાસે કંઈ પાત્ર તો છે નહીં એટલે એ સ્ત્રી જે છે એનું એને પૂછ્યું કે તમારું નામ શું છે તો એ સ્ત્રી એમ કે છે કે મારા પિતાનું નામ રાજા જનક છે અને મારું નામ સીતા છે તો કીધું કે કઈ વાંધો નહીં અમારને તરસ લાગી છે બે ભાઈઓને તો પાણી પીવડાવશો લક્ષ્મણે બધે બે ને ભેગા કરી દીધા અને સીતા છે એ પેલા માંથી પાણી પાત્ર ભરીને રામને પીવડા આખું લોકગીત આવું છે આની આખી વાત આવી છે સીતા પાણી પીવડાવે છે પછી રામ એને નામઠામ પૂછે છે અને પછી તરત જ ત્યાં લગ્ન કરવાનું નક્કી થઈ જાય છે અને તરત જ ત્યાં બેના ઘડિયા લગ્ન થઈ જાય છે આવું એક લોકગીત છે હવે આવું ક્યાં શાસ્ત્રમાં કઈ છે જ નહીં શાસ્ત્રમાં તો જનક રાજાએ સ્વયંવર રેચ્યો તો બધા રાજાઓ ગયા હતા ધનુષ ભંગ કરવા શિવજીનું ધનુષ જાણીતી કથા છે કહેવાની જરૂર નથી કોઈને રાવણે આવ્યો તો એનાથી ધનુષ ઉભડવું નહીં રામે ત્રણ કટકા કર નાખા બધી ઘટના જાણીતી છે એ શાસ્ત્રોના રામ છે એ શાસ્ત્રોના સીતા છે અહીંયા શિકાર કરવા જવું બે ભાઈઓને જવું તરસ લાગવી સીતા ત્યાં ભેગા થવા ત્યાં ત્યાં લગ્ન થઈ જવા ક્યાં લગ્ન એવી રીતે થયા હતા ત્રણ જ વ્યક્તિની હાજરીમાં લગ્ન થઈ ગયા રામ લક્ષ્મણ અને સીતા તો આ શાસ્ત્રોના રામ નથી આ લોકશાસ્ત્રોના લોકો આવી ક્યાંક જંગલમાં ઘટના બનતી હશે લોક આપણી વચ્ચે લોકો માટે તો એ વસ્તુને સીધી રામ સીતા સાથે આરોપિત કરી દેવી અને એક જુદું ચિત્ર એક રમુજી ચિત્ર રામ સીતાનું તો આવા લોકગીતો પણ આપણે ત્યાં છે જેમાં રામ અને સીતા કંઈક લોકોએ અલગ રીતે ચિત્રા છે એ પ્રકારના પછી જી હજી તમે પૂછો એને પહેલાં જ કહી દઉં હજી એક લોકગીત એવું મળે છે ભાઈ કીઓને કયો દેશ સીતા ચાલ્યા બાળુડે વેશ આવું એક લોકગીત છે આખું મને યાદ નથી અત્યારે તો એમાં એવું એવી ઘટના છે કે રામ સીતા અને લક્ષ્મણ વનવાસ માટે જાય છે તો કોઈ ગામના પાદરમાંથી નીકળ્યા તો ત્યાં મહિલાઓ ટોળે વળીને બેઠી ગામડાઓમાં સાંજ પડે એટલે બેનો ઘરના ઓટલે ભેગી થઈને બેસી જાય પાંચ સાત પછી આજુબાજુની વાતો ચાલતી હોય આ લોકો નીકળ્યા ત્રણેય એટલે બાઈઓ વાતો કરવા માંડી કે આ ત્રણ કોણ હશે બે પુરુષો ને એક સ્ત્રી તો કે હાલો ને એને પૂછી લઈ એટલે ઓલા બેનો એ કીધું કે સીતાને બોલાય અહીંયા આવો તો કોણ છો તમે ક્યાં જાવ છો તમારે ત્રણેય વચ્ચે સંબંધ શું છે ગામડાના લોકો નવી થોડીક પંચાયત હોય આપણે ગામડામાં રહ્યા છીએ હું તો રહ્યો છું મને ખબર છે એટલે આવી થોડીક આવી ટેવ હોય શેરોમાં કોઈ બોલાવે નહીં કોઈને એટલે ત્યાં પૂછ્યું એટલે સીતાએ કીધું કે અમે તમે દશરથ રાજાનું નામ સાંભળ્યું તો ઘા તો અયોધ્યાના રાજા બસ તો આ બે એના દીકરા છે ને હું એના દીકરાની વહુ છું અચ્છા તો તમારા પતિ કોણ તો કે ઓલા ઉજળા ને એવા છે ને દુબડા પાતળા એ મારા દેર છે લક્ષ્મણ અને ઓલા સેજ ભીનેવાન છે મોટા એ મારા પતિ છે એનું નામ રામ છે તો બેનો કે તો તમે ક્યાં જાઓ છો જનકના દીકરાઓને અરે દશરથના દીકરા વહુને આવી રીતે ચાલીને જાવું પડે ક્યાં જાઓ છો હવે સીતા અહીંયા બોલે છે લોકગીતમાં એવું છે સીતા કે છે અરે બેન ઓલી બાઈઓને કે છે ગામની કે પોતાના હતા ને જે એને રાજ આપી દીધા અને અમને કાઢી મુકા ત્રણેયને ઘરમાંથી તો ઓલી બાઈઓ કે અરે તમારી સાથે આવી ઘટના બની તો ઘા પોતાના હું રાજ આપી દીધા ને અમને આવી રીતે રવાના કરી દે હવે આવું સીતા ક્યાંય રામાયણમાં બોયલા છે આવી ઘટના બની છે ક્યાંય નથી બની સીતા આવી ફરિયાદ કરે એ તો સામેથી એને વનવાસ નહોતો તોય ચાલીને રામની સાથે નહીં તમે જ્યાં પતી ત્યાં સતી હું તમારી સાથે આવીશ એને બદલે સીતાવી ફરિયાદ કરે પોતાનાઓને રાજા આપી દીધા ભરતને રાજા આપી દીધું રામે સામે ચાલીને આપ્યું હતું આપણે બધા જાણીએ છીએ અહીંયા આખી ઘટના એવી ઊભી કરી લૌકિક ઘટના કહેવાય આને લોકો વચ્ચે એવું બને આપણા ઘરમાં આવું શક્ય બને કે થોડો કામ તેમ હોય તો કાની વધુ નજીક છે પોતાના ભાઈને વધુ આપી દીધું ને કાકાના દીકરાને ઓછું આપ્યું ને આને બેનને વધુ આપી દીધું ને ફઈબાની દીકરીને ઓછું આપ્યું આવું આપણી વચ્ચે આપણા સમાજમાં બને એવી ઘટનાઓને રામ સીતા રામ સીતા સાથે જોડી અને લૌકિક વાતોને એના મોઢામાં બોલાવી સીતા આવી ફરિયાદ કરે કોઈ દિવસ આવું શક્ય જ નથી તો એ સીતા જુદા છે શાસ્ત્રોના જે તુલસીદાસે જેને રૈચા છે જેને વાલ્મીકીએ રૈચ્યા છે રામાયણમાં એ સીતા અલગ છે એ રામ અલગ છે અહીંયા લોકોએ પોતાના કપોળ કલ્પિત રામને સીતા કલ્પા પણ આની એક મજા છે આ ગીતોની મજા છે આપણને હસવું આવે એમ થાય કે આવું કોઈ દિવસ હોય પણ એની એક મજા છે તો આવા કેટલાય ગીતો છે જેમાં રામ અને સીતા શાસ્ત્રો મુજબના છે જ નહીં લોક શાસ્ત્રો મુજબના છે તો દર્શક મિત્રો આ પ્રકરણમાં આપણે જોયું કે લોકગીતો અને લોક વાર્તાઓમાં જે આદર્શ પાત્રો છે એને કઈ રીતે દર્શાવવામાં આવતા હોય છે આગળ આપણે આવી જ રોચક વાતો સાથે મળીશું નવા પ્રકરણમાં ત્યાં સુધી મને રજા આપો જોતા રહો અબ તક ચેનલ નમસ્કાર